હવે જીવનની નાટ્ય શાળાનું બીજું એક અગત્યનું પાત્ર છે માતા તો માતા કેવા હોય હવે આવે છે તમારી વાત આવતા હોય તો બરોબર ધ્યાન રાખીને સાંભળજો કારણ કે તમે માતા જ બન્યા છો અને બનવાના છો તમારે કઈ સાધુ તો બનવાનું છે નહીં મને મર્મ કરવાનો સમય મળ્યો છે તો આ જગતનું ઉત્તમ અને વાત્સલ્યસબર પાત્ર હોય તો એ છે મા અને મા છે પિતા કરતાં ચડિયાતું પાત્ર છે માતા છે એ સર્વ કોઈની ઉત્પત્તિનું ક્ષેત્ર છે બરાબર ધ્યાન આપો સાદી ભાષામાં જો જોઈએ તો ક્ષેત્ર એટલે ખેતર ખેતર જો ચોખ્ખું હોય ચોખ્ખું એટલે એમાં પાણા ન હોય એમાં જાળા ઝાંખરા ન હોય એમાં બોરડીના ઠૂઠા ન હોય બિલકુલ ચોખ્ખું હોય તો એમાં પાક બહુ સારો થાય વધારાનું નિંદણ ન હોય તો પાકને પૂરેપૂરું પોષણ મળે તો દરેકનો જન્મ માતાની કુખથી થાય છે એટલે મા છે એ દરેકને જન્મ આપવાનું ક્ષેત્ર કહેતા ખેતર છે તો એનું જીવન જો સંયમ નિયમથી યુક્ત હોય ધર્મ જ્ઞાન ભક્તિથી યુક્ત હોય તો સારા સંતાનોની પ્રાપ્તિ થાય છે તમને એમ થાય કે ખેતર સારું હોય કે ન હોય પણ બીજ સારું હોય તો એણે કરીને ખેતરમાં સારો પાક ન થાય નહીં બિલકુલ ન થાય ખેતર સારું હોવું તમે બીજ ગમે એટલા મોંઘા લાવીને પણ ખારા પાટમાં નાખો તો એ ક્યારેય પણ ન ઉગે માટે ક્ષેત્ર સારું હોવું જરૂરી છે ભાગવતજીની અંદર કશ્યપ પ્રજાપતિના બંને સ્ત્રીઓ દિતિ અને અદિતિની વાત આવે છે તો આપણે જાણીએ છીએ કે બંને કશ્યપ પ્રજાપતિના સ્ત્રીઓ હતા દિતિ માતા સંયમ ચૂક્યા સંધ્યા સમયે એણે અયોગ્ય કર્મ કર્યું તો એને ત્યાં બે દીકરા થયા હિરણ્યકશીપુ અને હિરણાક્ષ અને એની સામે અદિતિ માતાએ પૂરેપૂરો સંયમ રાખ્યો તો એને ત્યાં પુત્ર થયા ભગવાન વામન નારાયણ બેમાં કાંઈ ફેર કે ફેર જ નહીં તો બીજ તો એક જ છે પિતા તો બંનેના એક જ છે પણ બે માતાઓમાં ફરક પડી ગયો તો એના સંતાનોમાં આટલો ફેર પડ્યો એક દુનિયાને તારનારા જેની આજ દુનિયા ઉપાસના કરે છે અને બેનું કોઈ ઉઠીને નામ લે ને તો એનો દિવસ બગડે એવા હિરણાક્ષ ને હિરણ શિપુ ભયંકર રાક્ષસો થયા કારણ કે માતા સંયમ ચૂકી ગયા માતા દેવહૂતિએ બાર બાર વર્ષ સુધી જો સંયમ રાખ્યો તો એને તે ભગવાન કપિલ નારાયણની પ્રાગટ્ય થયું તો બંનેની પ્રાપ્તિમાં ફેર પડી ગયો દરેક ફરજ છે કે પોતાના બાળકોના ક્યારે આપવા પાંચ વર્ષના થાય ત્યારે નહીં માતાના ગર્ભની અંદર બાળક આવે તરત જ એનામાં સંસ્કાર પડવાની શરૂઆત થાય છે માટે માતાએ એવું જીવન જીવવું એવો ક્યારેય પણ વધારે પડતો તામસી જેવો તેવો અપવિત્ર બારનો આહાર ન લેવો એ તમારા ગર્ભને ખૂબ નુકસાન કરતા છે તમને બારનું તીખું તમતમું એવું વધારે ગમે પણ એ તમારી પેઢીના ભવિષ્ય માટે બિલકુલ સારું નથી સંયમ રાખવો જ જોઈએ જેટલો બને એટલો સાત્વિક જ આહાર લેવો જોઈએ માતાના આહાર ઉપરથી ગર્ભસ્થ શિશુનું મન બંધાય છે શરીર તો બંધાય જ પણ એનું મન બંધાય માતા જેવા વિચારો કરે એવા વિચારે બાળકમાં આવે માતા જેવું વાંચન કરે તો એવી વિચારધારા એ બાળકમાં આવે માતા ક્રોધ કરે તો એ પણ અસર બાળકને થાય ઘણી માતાઓ રિસાળ હોય તો વારંવાર રેસાતા હોય મોઢા ચડાવતા હોય વાસણો પછાડતા હોય વડલોની સામે વડકા છણકા વગેરે કરતા હોય વળીઓ છિંદરી જેવો સ્વભાવ હોય ઝેરીલો સ્વભાવ હોય પૂરેપૂરા શોખીન હોય જૂઠા બોલા હોય તો આ બધો જ વારસો તમારા બાળકોમાં આવે બહારનો તમારો માલ મિલકત જમીન જાયગાદ આ જે વારસો છે ને એ તો તમે ધારો અને આપો તો જ આવે પણ આ જે તમારો વારસો એ તો ન આપો તો ઓટોમેટિક અંદર ઉતરે માટે બહુ સરસ રીતે જીવન જીવો જો તમે સારા ફળની ઈચ્છા રાખતા હો તો માટે સગર્ભા સ્ત્રીઓએ પહેલી આહાર શુદ્ધિ રાખવી સાત્વિક ઘી અને દૂધવાળો ખોરાક લેવો જે આજ કોઈને પણ પસંદ નથી વળી ભગવાનને ધરાવી ઠાકોરજીનો પ્રસાદ કરીને અને જમતા જમતા પરમાત્માનું સ્મરણ કરવું જે તે મોળા વિચારો ન કરવા જેવા તેવા દ્રશ્યો જોતા જોતા ક્યારેય પણ જમવું નહીં રીસમાં મોઢા બગાડીને પણ ક્યારેય જમવું નહીં કારણ કે આપણું મન છે ને એ તો નફટ છે અને જેવું તેવું જમવાની જ ઈચ્છા થાય પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્યને માટે આહાર ઉપર કંટ્રોલ રાખો નહીતર પછી રોતા નહીં આવડે માટે વધારે પડતા તેલ મસાલાવાળા આહાર હોય એને રજોગુણી કહેવાય ઠંડા હોય વાસી હોય દાજેલા હોય એ બધાય તામસી આહાર કહેવાય અને ઘી દૂધ વગેરેથી યુક્ત હોય એને સાત્વિક આહાર કહેવાય ઘઉં વગેરે જે અનાજ હોય તો એને સાત્વિક આહાર કહેવાય તો આવો આહાર કરવાથી બાળક સાત્વિક વિચારધારા વાળું બને છે તમે કોઈ એવું નહીં માનશો કે તમારો બહુ ગૃહસ્થાશ્રમ સારો છે એટલે ઠાકોરજી અક્ષરધામમાંથી એક મુક્તને તમારે ત્યાં મોકલી દેશે એ મુક્તને શું ખામી એ તો જન્મ મરણમાંથી છૂટીને ત્યાં ગયો છે તો એવી રીતે ક્યારેય નહીં મોકલે જેવું તમારું જીવન હશે એ જ રીતે બાળકોની અંદર સંસ્કારો આવશે માટે સગર્ભા સ્ત્રીઓએ જેવું તેવું વાંચન ક્યારેય ન કરવું અશ્લીલ દ્રશ્યો ન જોવા ખાસ કરીને આજની પરિસ્થિતિ પ્રમાણે જો કહીએ તો મોબાઈલમાં ફેસબુક હોય કે બીજા ત્રીજા જે કોઈ ક્ષેત્ર હોય તો એનો ઉપયોગ એ માતાઓએ બિલકુલ ન કરવો કારણ કે તમને તો એનું ગાંડ પણ ખ્યાલ છે કે ફોનની અંદર પડી ગયા હોઈએ અને બાજુમાં જો ફોન પડ્યો હોય ને તો મિનિટે મિનિટે એમાં જોવાનું મન વચનામૃત લઈને વાંચતા વાંચતા પાંચ વખત મોબાઈલમાં જોઈ લે કોઈએ મેસેજ કર્યો કોઈનું કાંઈ આવ્યું સતત વૃત્તિ એની ત્યાંને ત્યાં જ હોય માટે મન જરૂર થાય અને તમે ખોલો એટલે સારું મોડું બધું અંદરથી નીકળે અને આપણું મન છે ને એ સારું જાણવા કરતાં મોડું જાણવાની જિજ્ઞાસાવાળું તો જન્મ જન્મથી ટેવાયેલું છે માટે પછી એ ખોલો અને એમાં કલાકોની કલાકો ગાયબ થઈ જાય કારણ કે જીવાત્માને એમાં ખૂબ જ રસ છે કોકના વખાણ થતા હોય ને તો એ સાંભળવા કરતાં કોકની ટીકા થતી હોય એ સાંભળવામાં જીવને બહુ ઇન્ટરેસ્ટ પડે એનો સ્વભાવ જ એવો અવળો છે આ ગીંગા જેવો છે આને બગીચો નથી ગમતો કથા સભા સભામંડપ છે એ બગીચો છે દેવ મંદિરો છે બગીચો છે પણ આને ગંદવાળો જ ગમે છે ગોબરવાડામાં જ આને મજા આવે છે એટલે મોબાઈલ લેવાથી તમે એની અંદર જો ઊંડા ઉતરી ગયા તો ઘણોય સમય આપણો બરબાદ થઈ જાય માટે ફોનના માધ્યમથી કથા વાર્તા સાંભળો કીર્તન ભજન વગેરે સાંભળી શકાય ભગવાનને સંભાળી શકાય આ એનું જમા પાસું છે ઘણાના હાથમાં ઝપઝપ્યું હોય અને ફોનની અંદર આખી દુનિયાનો કચરો જોતા હોય તો ઝપઝપિયાને બદનામ કરવાનો કોઈ મતલબ નથી એને બાજુ ઉપર મૂકી દો એ કચરો જોતાં જોતાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું હોય તો ઠાકોરજી કાંઈ સાંભળતા નથી માટે આધુનિક ટેકનોલોજી છે સમાજને માટે નુકસાન કરતા નથી જુઓને આ માઇકની શોધ થઈ છે અથવા તો આ ઇન્ટરનેટ વગેરેની જે શોધ છે એને કારણે દૂર દૂર દેશ વિદેશમાં બેઠા બેઠા પણ લોકો લાઈવ કથાઓને સાંભળી શકે છે કથાઓ ઇન્ટરનેટની અંદર કેદ કરવામાં આવે ને તમે અડધી રાતે ખોલો તોય વક્તા બોલવા માંડે તો આ એનો જમા પાસું છે ઘેર બેઠા તમે ઉત્સવ સમય માણી શકો ગીરદી નહીં કોઈનો ધક્કો નહીં સોફે બેઠા બેઠા ખુરશીએ બેઠા બેઠા સૂતા સૂતા કામકાજ કરતા નાસ્તા પાણી કરતા આડે પડખે થઈને તમને જેમ યોગ્ય લાગે એમ કથા ને ઉત્સવનો લાભ લઈ શકો ને અહીંયા આવું કાંઈ અહીંયા તમે નાસ્તાને ડબ્બા ખોલીને બેઠા હો તો આ કાંઈ બાળ મંદિર થોડું છે માટે ગેર આ બધી સગવડતા ઇન્ટરનેટના માધ્યમથી આપણને મળે છે માટે આ એનું બહુ ઉપયોગી જમા પાસું છે તો માતાઓએ ખાસ સાવધાની રાખવી કે સગર્ભાવસ્થામાં સારું વાંચન કરવું સારા દ્રશ્યો જોવા અથવા તો કથા વાર્તાનો સતત યોગ રાખવો રામાયણ ભાગવત સત્સંગ જીવન ભક્ત ચિંતામણી આ બધા જ શાસ્ત્રો એને ધીમે ધીમે સમજી વિચારીને વાંચવા પૂરા કરવાનો ઈરાદો નહીં રાખવો ઘણા તો દુનિયાને બતાવ મેં તો આટલું વાંચી નાખ્યું પણ એ જરૂર નથી તમારા અંદરના શિશુમાં સંસ્કાર પડે એના માટે આ સાવધાની તમારે રાખવાની છે ભગવતના સપ્તમ સ્કંધની અંદર કથા છે કે માયા માતા કયાધુના ઉદરમાં જ્યારે પ્રહલાદજી હતા ત્યારે નારદજીની પાસે બેસીને સતત સત્સંગ કરેલો તો હિરણક શિપુ જેવા દુષ્ટ અસુરનું બીજ હોવા છતાં પણ પ્રહલાદજી ભગવાનના પરમ ભાગવત ભક્ત થયા અને એટલે કવિઓ કહે છે કે જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ ધોળા ધાવણ કેરી ધારા એ ધારા એ ઝીલ્યો કસુંબીનો રંગ આ સંસ્કાર માતાએ આપવાના છે એટલે માતાના ઉદરમાં બાળક જ્યારે હોય અને નવ મહિના જો મા ધ્યાન રાખે ને તો એને આખી જિંદગી ધ્યાન રાખવું નથી પડતું અને એ નવ મહિના ધ્યાન ન રાખે તો એ આખી જિંદગી ગમે એટલું દોડે પણ બે છેડા ભેગા નહીં થાય માટે ગયું એટલું ગયું હવે રહ્યું એટલું સુધારી લેવું બહુ જરૂરી છે માતા જ્યારે બાળકને દૂધ પાતી હોય ત્યારે જન્મંગલના પાઠ કરે કંઈક એવી શૌર્ય ગાથાઓને સાંભળે અથવા તો સંભળાવે તો એ બાળકની અંદર દૂધના સંસ્કારો આવે છે એટલે આ બધું ધ્યાન રાખવું તમને કદાચ ખ્યાલ હશે કે આપણા સંપ્રદાયના તીવ્ર વૈરાગી સાધુ અદ્ભુત આનંદ સ્વામી તો એમના માતા હતા દેવુબા હવે આ દેવુબાને કડુ ગામની અંદર કલ્યાણ પરણાવેલા સંઘા પટેલની સાથે પણ સંઘા પટેલ એટલે હરેડ કુસંગી એને અને પરમાત્માને બારમો ચંદ્રમાં આવી સ્થિતિ અને દેવુબા તો સત્સંગના સંસ્કારો લઈને એ મેથાણના અજા પટેલના બેન હતા એમાં તો શું કહેવાનું હોય પણ માથા સાટે સત્સંગ રાખવાનો સાંજ પડે અને સંઘા પટેલ બાઈને માર મારે જે તે અબક્ષ વસ્તુઓ ખોરાકની અંદર નાખે ખાવા પીવા કાંઈ મળે નહીં પણ એણે એવું પરમાત્માનું ભજન કર્યું એવું કહેવાય છે કે એને ઘેર ચાર દીકરાઓ થયા અને એ ચાર દીકરા માંથી ત્રણ દીકરા સાધુ થયા તમે વિચાર તો કરો ચાર જે દીકરાઓ હતા એમાં મોટા કલ્યાણદાસ એ તો પરણતા પરણતા મીંઢોળ સહિત ભાગ્ય આપણે પાઠશાળામાં એનું આખ્યાન લેવાનું છે તો એનું નામ અદભુત સ્વામી પડ્યું બીજા ભાઈ હતા વજુભાઈ એ સાધુ થયા એનું નામ નિષ્કામ સ્વામી પડ્યું ત્રીજા વિઠ્ઠલદાસ હતા એનું નામ નાના ચૈતન્યાનંદ સ્વામી પડ્યું અને ચોથા ભાઈ હતા કુબેરદાસ તો ત્રણ ભાઈ સાધુ થયા ને એટલે ચોથા ભાઈ ભાગીને ગઢડા જતા રહ્યા મહારાજને દંડવટ કર્યા મહારાજ કે કુબેરદાસ કાંઈક તો હવે મા બાપ ઉપર દયા રાખો ત્રણ ત્રણ ભાઈઓ તો સાધુ થયા છે ત્યારે કુબેરદાસ કહે છે કે મહારાજ હું જ તમારી નજરે ચડ્યો પહેલાં ત્રણેયમાંથી એક કહીને તમે નો કીધું મારે શા માટે સંસારમાં રહે અને મારે જિંદગી બગાડવી જોઈએ માટે હું તો સાધુ થવા માટે જ આવ્યો છું ભગવાન કે તમને તો સાધુ નહીં જ કરું મને તમારી માતા દેવુંબાઈએ જે માર ખાધો છે ને એની દયા આવે છે માટે એની સેવા કરવા માટે તમારે ઘેર રહેવાનું છે ત્યારે કુબેરદાસ કહે છે પ્રભુ હું નહીં રહું કાંઈક મને વચન આપો તો હું રહો ત્યારે ભગવાને કહ્યું કે તમારા ત્રણ ભાઈનું જેવું કલ્યાણ થશે ને એવું જ કલ્યાણ તમે ઘરે રહેશો તોય હું તમારું કરીશ માટે તમે તમારા માતા પિતાની સેવા કરવા માટે ઘેર રહ્યો અને એ કુબેરભાઈ ઘેર રહ્યા તો એવા સારા સત્સંગી તો હું તમને એ કહેવા માગું છું કે સંગા પટેલને સત્સંગ નહોતો કોઈ એમ કહેતું હોય કે એના પિતામાં સંસ્કાર નહોતા એટલે બાળકો આવા થયા ખોટી વાત છે મેં ધ્યાન નથી આપ્યું એટલે એવા થયા અને હવે તો લગભગ તમારા બધાના કામ પૂરા થઈ ગયા પણ છતાંય સાવધાની રાખવી એ તો દરેક માટે જરૂરી છે તમારી પેઢીઓ માટે પણ આ બહુ અગત્યનું છે તો માતા દેવુબાને લાખ લાખ ધન્યવાદ આપવાનું મન થાય કે પોતાના પતિને સત્સંગ ન હોવા છતાં કેવી સાવધાનીથી એ બાળકોને ઉછેર્યા હશે એ બાળકો જ્યારે એના ઉદરમાં હશે ત્યારે એ કેવું જીવન જીવ્યા હશે કેવી એણે પરમાત્માને પ્રાર્થના કરી હશે કે ત્રણ સાધુ થયા અને આપણે તો પાછળ દોડીએ ને તોય સાધુ પાસે જાતા નથી થાય તો છે ને ખ્યાલ આવે છે કાંડા જાલી જાલી લઈ જાઓ તો ઓટે બેઠા બેઠા પેપ્સી ખાતા હોય પણ એ સાધુ આગળ જઈને નથી બેસતા તો આવા બધા જે માતાઓ થયા કે જેણે પોતાના દીકરાઓને આવા સંસ્કારો આપ્યા કોઈ જતી થયા કોઈ એવા સારા સાધુ થયા કોઈ દેશભક્ત થયા યાદ કરીએ માતા જીજાબાઈને કે જેને કુખે શિવાજી જન્મા કેવા એણે સંસ્કારો આપ્યા હશે આપણા કવિઓ એવું કહે છે કે ધન્યકુખ જીજાબાઈ ની જ્યાં શિવાજી જન્મ્યા હતા તલવાર કેરી પડકારી અમર છે ઇતિહાસ માં શિવાજી જયારે માતા જીજાબાઈ ના ઉદરમાં હતા અને ત્યારથી આરંભી અને જીજાબાઈએ સતત એવો જ પ્રયાસ કર્યો કે મારો દીકરો છે હિન્દુ સંસ્કૃતિનો રક્ષક થાય એ વખતે મુસ્લિમોનો ખૂબ ત્રાસ હતો આપણી હિન્દુ સંસ્કૃતિ એ વખતે જોખમમાં હતી તો માતા જીજાબાઈએ પોતાનો સ્વાર્થ સિદ્ધ નથી કર્યો એણે દુનિયાના કહેતા દેશના રક્ષણ માટે પોતાના પુત્રોને દિવ્ય સંસ્કારો આપ્યા જન્મ પહેલા એ જ્યારે ઉદરમાં હતા ત્યારે એને કેવી શૌર્ય ગાથાઓ સંભળાવી અને ઉદરમાં રહેલા બાળકને એમ કે છે તું જન્મ્યા પછી આવો બનજે અને આ બધાય જે સંસ્કારો છે આપણા કવિઓએ એ વાતને લખી નાખી પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જે દીથી ઉડીએની ઊંઘ તે દીથી માતાજી ઝુલાવે પણ શિવાજીને નીંદર નાવે અંદર હતા ને ત્યારથી એણે રામાયણની ગાથાઓ સંભળાવી કે હે દીકરા રામ અને લક્ષ્મણ એણે અધર્મની સામે મોરચો માંડ્યો અને રાવણના આખા કુળને ખતમ કરીને આખી દુનિયાને સુખી કરી તો અત્યારે પણ આ સમાજની પરિસ્થિતિ એવી છે એ દીકરા આપણી હિન્દુ સંસ્કૃતિ છે ને આ જોખમમાં છે માટે એના ઉદ્ધારની તમામ જવાબદારી હું તારા માથે નાખું છું હું આશા રાખું કે જન્મ પછી એ સંસ્કૃતિનો પુનરોદ્ધારક તું બને નહીતર માને હંમેશા શું સ્વાર્થ હોય કે મારો દીકરો મોટો થાય બહુ સારો ગુણિયેલ થાય ભણે ગણે દેશ વિદેશોની અંદર જાય નામ કમાય સારા સંસ્કારો રાખે અને વૃદ્ધાવસ્થામાં અમારી સેવા ચાકરી કરે આટલો જ માતાનો સ્વાર્થ હોય છે તો જીજાબાઈને કાંઈ ચાર પાંચ દીકરાઓ નહોતા શિવાજી એક જ હતા પણ છતાંય એણે દુનિયા માટે પોતાના દીકરાને રૂડા સંસ્કારો આપ્યા હિન્દુ ધર્મના રક્ષણ માટે પડકાર કર્યો કે હે દીકરા રજવાડાની અંદર જન્મે છે ને તો કાંઈ રાજપાટ ભોગવવા માટે જ તારો જન્મ નથી પણ સંસ્કૃતિના રક્ષણ માટે છે અને જન્મ પછી એ ઝાડની ડાળે પારણીઓ બાંધી અને શિવાજીને ઝુલાવતા ઝુલાવતા હલરડા ગાતા ગાતા પણ એવી જ ખુમારી એણે પાય છે કે પોડજો રે મારા બાળ પોડી લેજો પેટ ભરીને આજ કાલે કાળા જૂધ ખેલાશે સુવાટાણું ક્યાંય ના રેશે પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરો જી ચીર काया तारी लो मे ढांकण ते दीढाल थे शिवाजी ने माता जी जबाई जूल જન્મેલો પારણીયામાં સૂતેલો બાળક એને એવું કહે છે કે આ જેટલા લાલ પીળા લીલા જે કપડાં પહેરવા હોય એ પહેરી લેજે પણ જ્યારે તું યુવાન થઈશ ને ત્યારે તારું શરીર લોહીથી નશે એવો સમય આવશે અને એવા યુદ્ધ ખેલાશે ને યુદ્ધમાં તારે મરણિયા થઈ અને આ સંસ્કૃતિના જતન માટે હે દીકરા છે અને માતાજીએ નાનકડા શિવાજીને ગાલે ચુંબન કરતા કરતા એમ કે છે કે આજ માતા ચોડે ચૂમ્યું રે બાળાજી લજો બેવડ ગાલ તે તારા બોઢડા માથે ધુમાધાર તોપ મંડાશે આજ માતાજીને ખોળ લે રે તારું માથડું જોતાજી ઝુલાવે ગયા છે આવા આલડા ક્યારે આપણે આપણા દીકરાને એમ કહીએ તે દી તારે મોઢડામાંથી ધુઆદાર તોપ મંડાશે આપણે ક્યાં ક્યાંય લડાઈમાં મોકલવો છે પણ આજ પણ એવા દીકરાને જન્મ આપનારી માતાઓ છે આજ હું ને તમે અહીંયા શાંતિથી બેઠા છીએ સરસ રીતે ઉત્સવ સમય પ્રસાદ બધા એની મોજ માણીએ છીએ તો એની પાછળ કેટલી આ દેશની સુંદરીઓએ પોતાના સૌભાગ્યને જોખમમાં મૂકી અને બોર્ડર ઉપર એણે પોતાના વાલા સૌભાગ્યને મોકલ્યું છે અને એ જ્યારે ગયા કેટલી બધી એવી માતાઓ છે કે એનો એકનો એક લાડકવાયો દીકરો એને લાડેકોડે ભણાવી પરણાવી અને આ દેશની રક્ષા માટે એણે કાશ્મીરની બોર્ડર આસામની બોર્ડર ઉપર મૂક્યા છે અને હાથમાં મુઠ્ઠીમાં મોત લઈને આજે એ યુવાનો જ્યારે જાગે છે ને ત્યારે આપણે બધાએ આરામથી અહીંયા સૂઈ શકીએ છીએ અને ભજન ભક્તિ કરીએ છીએ અને કોકના લાડકવાયાએ જ્યારે આ રિસ્ક લીધા ત્યારે તમારા લાડકવાયા ગાડીઓમાં બેસીને ફરે છે અને મોજ મજાક કરે છે એ આર્મીમાં જોડાનારો યુવાન નવો નવો પરણ્યો હોય ચાર છ મહિના રહ્યો હોય બધાને જિંદગીના કોડ હોય મા બાપને એકનો એક દીકરો હોય મજૂરી કરી કરીને એને ભણાયો હોય અને એ દીકરાને જ્યારે બોર્ડર ઉપર મોકલે સહજ છે કે સ્ત્રીને પણ રડવું આવે એના મા બાપને પણ રડવું આવે અને ત્યારે આ દેશનો એ યુવાન એમ કે છે કે વાલા મારી વાટના જોશો રે વાલા મારે કાજ ના રો રે આજ જાઉં મારે રણની વાટે સાદ કરે મા ભોમ

એવી માતાઓ છે કેટલી બધી એવી સતીઓ છે જેને નાના નાના બાળકો હોય અને પિતા વીર ગતિને પામે શહીદ થઈ જાય આપણા માટે બધાએ આવી કુરબાનીઓ આપે છે તો દીકરાને હાલડા ગાતા ગાતા માતા એવું કે છે કે સુઈ લે જે મારા કેસરી રહે તારી જોવે જાગી બાલુડા હાથે ભેટ બંધાવા માતાજી જાલાવે પણ શિવાજી ને નીંદ નીંદરું ના આવે હવે આવા હલરડા ગવાતા હોય તો શિવાજીને હું ક્યાંથી આવે એ તો બાવો આવ્યો ને બાગડો આવ્યો ને એ તો બધું તમારા ઉપર નાખ્યું છે અને પછી તમારા દીકરાઓ કેવા થાય તમે વિચારો બિલકુલ કાયર બહાર લાઈટ જાય ને તોય દોડીને ઘરમાં ઘૂસી જાય આવી કાયરતા કારણ કે આપણા સંસ્કારોની ખામી છે આપણે ક્યારેય એને સુરવીરોની વાત તમને કદાચ એમ થાય કે આવું ન આવડે મોબાઈલમાં આલરડું આવે જ છે છોકરાને સુડાવીને ચાલુ કરી દેવું સુવી લે જે મારા કેસરી રહેતા તારી હિંદવાણું જોવે તો સંસ્કાર આવે છે કે નહીં ભાગના છોકરા તો શિવાજીને ઓળખતા પણ નથી એટલે પારણામાંથી પુત્રને નિર્ભયતાના સુરવીરતાના દેશભક્તિના ખાલી એટલા જ નહીં ચારિત્રશીલતાના સંસ્કારો માતા જીજાબાઈએ સિંચેલા અને એ શિવાજી મહારાજ જ્યારે મોટા થયા અને તલવારની ધાર ઉપર હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરેલી કવિઓ એવું લખો કે દેખો મુલ્ક મરાઠો કાયે જહા શિવાજી ડોલા થા મુગલો કી તાકત કો જિસને તલવારો પે તોલા થા હર પર્વત સે આગ જલી થી હર પથ્થર એક સોલા થા बोली हर हर महादेव की बच्चा बच्चा, बच्चा बोला था शेर शिवाजी ने रखी थी लाज हमारे शान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम बाड़को स्कूल ने अंदर जरा बनता हो स्वतंत्र प्रजासत्ताक दिवस हो तेरे આવા આવા દેશભક્તિના ગીતો એને સંભળાવવામાં આવે પણ એને માતાઓને તો આવી કાંઈ ખબરય હોતી નથી તો આ જે સંસ્કારો હતા શિવાજી મહારાજના આજ પણ આપણે એને યાદ કરીએ છીએ તો એની પાછળ માતા જીજાબાઈનું સમાર્પણ હતું એટલે આપણે પણ બાળકોમાં એવા સંસ્કાર સિંચવા બાળકો ચાર પાંચ વર્ષના થાય એનામાં સમજણ આવે એટલે બાળકોની હાજરીમાં માતા પિતાએ વર્તન સારું રાખવું જો હવે જન્મ્યા પછીની વાત આવે છે પહેલા ઉદરસ્ત હોય ત્યારની વાત આવી પછી દૂધના સંસ્કારો આવ્યા પછી પારણાના સંસ્કારો આવ્યા અને એ બાળકો મોટા થાય ત્યારે માતા પિતાએ બનતું હોય ન બનતું હોય પણ ધીરજ રાખવી સામ સામે ઊંચા સાદે બોલવું નહીં ટોછડા ગેર શબ્દ ક્યારેય બોલવા નહીં કજીયા કંકાસ બાળકોની હાજરીમાં કરવા નહીં નહીંતર બાળકનું હૃદય છે ને એ કોરી પાટી જેવું હોય એટલે એની અંદર તરત જ એ ચિત્ર છપાઈ જાય એમ ઘણા એ માતા પિતાના જીવન એવા કજિયાખોર હોય બાળકોએ નાનપણથી આવું જોયું હોય ને તો એ બાળકો મોટા થાય ને પછી હવે આપણને તો કંઈ ખબર ન હોય એટલે આપણે કંઈક પૂછીએ તો એ એવું કે અમારે લગ્ન જ નથી કરવા કેમ તો કે અમે અમારા ઘરમાં બધું જોઈ લીધું છે તમે વિચાર તો કરો કે પરિણા પહેલાં કંટાળી ગયા તમારું જોઈને માટે બાળકો ઉપર આવા કુસંસ્કાર પડે ને એવું ક્યારેય પણ ના કરો અને કદાચ એવું બને કે પિતાનો સ્વભાવ ક્રોધી હોય તો માતાની બેવડી જવાબદારી બને છે કે ક્રોધના ભોગ બાળકો ન બને આડો હાથ રાખવો અને માતાએ જતું કરીને શાંતિ રાખવી પિતા ક્રોધી હોય તો બાળકોને સમજાવવા દાખલા તરીકે ધ્રુવજી મહારાજ હતા તો આપણે જાણીએ છીએ કે રાજાને કાંઈ એ બાજુ લક્ષ્ય નહોતું તો માતા સુરુચિતો બિલકુલ નફરતવાળા હતા તો સુનિતિએ એટલું બધું ધ્યાન રાખ્યું કે મારું આ કોમળ નાનો એવું ઉગેલું જે ઝાડવું છે એ મુરજાઈ ન જાય એની અંદર ઝેરના બીજ ન રોપાય એટલે કાંઈ એમને માટે એવું કહે કે તારા પિતા તો એવું જ કહે છે કે આપણે રાજમહેલમાં રહીએ પણ હે ધ્રુવ આપણે રાજમહેલમાં રહીએ ને તો ભગવાનનું ભજન ન થાય એટલે આપણે તો સામે ચાલીને નગરની બહાર મહેલ બનાવીને રહીએ છીએ અને મનમાં એમ થાય કે એના પિતા કે ઓરમાન માતા જેવા હોય એવા પણ જો હું એને પગે લાગવા માટે ધ્રુવને રોજ નહીં મોકલું ને તો એની અંદર આંટી બંધાશે એટલે રોજ સવારે તૈયાર કરી ઉત્તાનપાદ અને સુરુચિ અને સહેજ પણ ધ્રુવ નથી ગમતા પણ છતાંય પગે લાગવા માટે મોકલે કે મારા બાળકના હૃદયમાં ઝેરણા બીજ ન વવાય તમારે દહેરાણી જઠાણી હોય કે બીજા ત્રીજા હોય ન બનતું હોય કદાચ કજિયા કંકાસ થતા હોય તમે કદાચ અડખ્યા પડખ્યા રહેતા હો છતાંય ન બોલતા હો તો તમારા બાળકોને તો આની અંદર ક્યારેય પણ એલાઉ થવા જ ન દેવા તમારે એ કદાચ એવું કહે કે હું કાકાને ત્યાં જાઉં છું તો તમે નથી બોલતા એટલે તમે એમ કહો ત્યાં નહીં જતો આપણે એની સાથે નથી બોલતા એટલે તરત પહેલાં બાળકના હૃદયમાં ઝેડનું ઝેરનું ઝાડવું રોપાય એને નાનપણથી જ આંટી બંધાય એટલે બાળકોની હાજરીમાં માતા પિતાએ ખૂબ સંયમ રાખવો હાંસી મજાક પણ ક્યારેય બાળકની હાજરીમાં ન કરવી તમને લાગે નાનું છે પણ કળિયુગના બાળકો કોઈ નાના નથી એ પારણિયામાં સૂતા હોય ત્યારથી એને બધી ખબર પડે છે યાદ કરો એ જેતપુરના વીર એ ભલવાળાને જેતપુરના દરબાર એ ભલવાળા હોળીના ધૂળેટીના દિવસો ચાલે છે એટલે રાજ કચેરીમાંથી ઘેર આવ્યા આવી અને બેઠા ઠકરણા બેઠા છે અને બાજુમાં આવીને બેઠા એટલે ઠકરાણાએ ઊભા થઈ અને પાણીનો ગ્લાસ આપ્યો હવે આમને મીઠી મજાક સૂજી એટલે એ પાણીમાં સેજ હાથ બોળી અને ઠકરણા ઉપર પાણીના છાંટા નાખ્યા અને એ વખતે બાજુના પારણિયામાં એનો છ મહિનાનો દીકરો ચાંપરાજવાળો સૂતા છે અને પિતાએ માતાની આવી મજાક કરીએ ચાંપરાજવાળાએ જોયું એટલે પેલું કપડું હતું એને માથે ઓઢીને પડખું ફરી ગયું છ જ મહિનાની જેની ઉંમર છે ને આ વસ્તુને નજરો નજર ઠકરાણાએ જોઈ અને કીધું કે ઠાકોર સાહેબ તમે મારી મજાક કરીએ ખોટું નથી કર્યું પણ તમે દીકરાની હાજરીમાં મજાક કરીને ખોટું કર્યું છે આપણો છ મહિનાનો ચાપરાજ માથે કપડું ઓઢી અને અવળું ફરી ગયો માટે આ દુનિયાને હવે હું મોઢું નહીં દેખાડી શકું તમે વિચારો એને કેવું શીલ હશે એને કેવી લજ્જા હશે અને એવું કહેવાય છે કે એ બલવાળાના જે આઈરાણી હતા ને એ જીભ કરડી અને ત્યાંને ત્યાં શું વાત હતી ત્યાં ને ત્યાં જ એને મોત વાલું કર્યું ને એ દેવ થઈ ગયા કવિએ લખ્યું કે એ બલ ગયા ઓરડે અલ્પ ઉપહાસ ની કર્યું એને વસ્ત્ર ધર્યું તેયા સીધા વિ સ્વર્ગવાસ માં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં માતાનું તો મૃત્યુ થયું એ ભલવાળાને બહુ દુઃખ થયું એટલે એણે બીજા લગ્ન છેક સુધી કર્યા નથી અને ધીમે ધીમે ચાંપરાજ મોટા થયા એની યુવાન અવસ્થા છે અને એ વખતે લાઠીના રાજાએ જેતપુર ઉપર ચડાઈ કરી ચઢાઈમાં એની સામે યુદ્ધ કરવા માટે જવું પડે અને એ વખતે ચાંપરાજવાળા યુદ્ધ કરવા માટે ગયા કવિ એવો લખો કે જનેતાને ઉદર નભસ્તંભ જસો ચાપો થયા મસ્તક ધરી મહાદેવને ને ધડ લઈ દળમાં ગયા લડતા પડ્યું ધડ લાઠી એ કાઠી ગયા કૈલાસમાં અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં મસ્તક કપાઈ ગયું અને ધડ હાથમાં તલવાર લઈ ઘોડા ઉપર બેસીને લડે છે ને યાદ કરો ક્યાં જેતપુર અને ક્યાં લાઠી જેતપુરથી એ લાઠીનું જે સૈન્ય હતું એને મસ્તક વગર એકલા ધડે લડતા લડતા છેક લાઠીના પાદર સુધી મૂકી આવ્યા અને પછી ત્યાં ચાપરાજવાળા વીર ગતિને પામ્યા તો આ માતા પિતાના જે સંસ્કારો હતા એની માતાના ખાસ કરીને સંસ્કારો એની ખાનદાની એની લજ્જા તો એને કારણે ચાપરાજવાળા આવા થયા તો એવી માતાઓ એ બાળકોના જીવનને ઘડ્યા છે અને એ માતાઓને ધન્ય છે કે જેણે આ દેશને ઉજળો કરી બતાવ્યો માતા મદાલસા જેણે પોતાના બાળકોમાં સંસ્કારો રેડ્યા જેટલા બાળક જન્મે એને હાલડા ગાય શુદ્ધોશી બુદ્ધોશી નિરંજનો સિંહ તું તો આત્મા છો તું કોઈનો દીકરો નથી તું કોઈ રાજાનો કુમાર નથી કે એટલાય ચોરાશી લાખના ચક્કર મારી મારી અને મુક્તિ માટે તને પરમાત્માએ મનુષ્યનો દેહ આપ્યો છે તો તારે રાજ ભોગવીને ક્યાં જવું છે માટે તું સારો સાધુ અને સંન્યાસી થજે અને જેટલા દીકરા જન્માયે એને મા મદાલસાએ સાધુ કરી નાખા તો આ માતાના સંસ્કારો હતા શકુંતલાએ પુત્ર ભરતને સુરવીરતાના પાઠ શીખવાડ્યા અને રમતા રમતા બાળ ભરત સિંહનું મોઢું પળો કરીને એના દાંત ગણે આવા શુરવીર બનાવ્યા કૌશલ્યા માતાએ સાચી કેળવણી આપી પરમાત્મા રઘુનાથજીને જીવન દ્રષ્ટિ આપી લક્ષ્મણજીને સમર્પણના પાઠ જો કોઈએ શીખ્યા હોય તો એ માતા સુમિત્રાએ શીખ્યા છે હનુમાનજીની અંદર વીરત્વનું નિર્માણ કરનાર જો કોઈ હોય તો એ મા અંજના દેવી છે લવકુશની અંદર પ્રેમ અને શૌર્યનું સિંચન કરનારા જો કોઈ હોય તો એ જગતજનની સીતાજી છે અને અભિમન્યુની અંદર જીવન બલિદાનના સંસ્કારોને ભરનારા હોય તો એ સુભદ્રા હતા પાંડવોની અંદર પુરુષત્વને પ્રેરનારા જો કોઈ હોય તો એ મા કુંતાજી હતા કે જેમણે પોતાના દીકરાઓને ભક્તિ પ્રેમ દેશભક્તિ સુરવીરતા શૌર્ય વગેરેના સંસ્કારો છે દરેક મોટા પુરુષો જે થયા એના જીવનની અંદર જો તમે દ્રષ્ટિ કરો તો એના જીવનમાં એને જે કાંઈ સફળતા મળે એની પાછળ એની માતાનો હાથ હોય હોય ને હોય તો જ એને એવી સફળતા મળી હોય સંત વિનોબા ભાવે જુઓ મહાત્મા ગાંધીજી જુઓ તો એ બધા એવું કહે છે કે અમારા જીવન ઘડતરમાં અમારી માતાઓનો ફાળો છે અને એને કારણે હું ઉજળો છું પુતળી ઉછેરી પુત્રને તે દેશને શરણે ધર્યો પિતા બન્યો એ રાષ્ટ્રનો ને અમર કીર્તિને વર્યો આઝાદી કે રાયગ્ન માં હું માય ગયો હુલાસમાં અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ગાંધીજીના માતા પુતળીબાઈ તો એમણે બાળપણમાં એ મોહનને એવા સુંદર મજાના સંસ્કારો ગણાવીને બેરિસ્ટર બનાવ્યા વકીલ બનાવ્યા એ સમયમાં અને પછી દેશની આઝાદી માટે પોતાના દીકરાને જેણે સમર્પિત કર્યો અને કદાચ એને સમર્પિત ન કર્યો તો એ બાપુ જરૂર બનેત પણ એ પોતાના ઘર પૂરતા જ બને અને આખા દેશના બાપુ બન્યા આપણે એને ગાંધી બાપુ કહીએ અને જેણે તમે વિચારો કે સત્ય અને અહિંસાના પાયા ઉપર હાથમાં અસ્ત્ર શસ્ત્ર લીધા વગર ખોટું બોલ્યા વગર આ દેશને સ્વતંત્ર બનાવ્યો કેવા અંગ્રેજો એકસો ને નેવ વર્ષથી મૂળિયા નાખીને આ દેશની અંદર રહેલા એને સવાર પડવા દીધી નથી રાતોરાત એને આ દેશને ખાલી કરી અને ભાગવું પડ્યું અને એ ગાંધીજી એમ કહેતા કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મને અંધાર બહુ બીક લાગતી જ્યારે અંધારું થાય એટલે દોડી અને મા ખોળે માથું નાખીને એનો પાલો ઉડી જાવ અને એ વખતે પૂતળી માં મને માથે હાથ ફેરવીને એમ કે મોહન આવું કાયર થોડું થવાય અંધારાથી બીવાય નહીં તને ખબર છે અંધારું હોય કોઈ પણ માણસ ન હોય પણ મોહન રામ તો ચોવીસે કલાક આપની ભેગા જ હોય માટે જ્યારે એકલો હોય અચાનક અંધારું થઈ જાય તને ડર લાગે ત્યારે તારે રામ રામ એમ જપ કરવો એટલે રામ કાયમને માટે તારી સાથે રહેશે અને આ પુતળીબાઈના સંસ્કારો તમે યાદ કરો ભારત સ્વતંત્ર થયા પછી ગાંધીજી પોતાના સાબરમતી આશ્રમમાંથી નીકળી અને પ્રાર્થના મંદિરની અંદર જાય છે ને એ વખતે નથુરામ ગોડસાઈ ગાંધીજીને ગોળી મારી અને એ વખતે એને મોઢેથી હે રામ હે રામ આ શબ્દ નીકળ્યા એ બાચપણમાં માતા પુતળીબાઈના પાયેલા શબ્દો હતા માતાએ જો આવું કંઈક પાયું હોય તો એ બાળકની અંદર આજીવન જરૂર રહે છે માટે આપણે કાયર અને નમાલી માતા નથી બનવાનું આવા કોઈ જતી સતી કોઈ દેશભક્ત કોઈ સારા સમાજનું પરિવારનું સારું કરનારા સપૂત અને સુરવીરની મા બનવાનું છે ને એટલા માટે આપણા કવિઓ એવું કહે છે કે સુભાષને સરદાર ગાંધી જગતમાં જન્માવજે એ વીરની માતા બની અમધેશ ને દીપાવજે ઓ ભારતી માતા હવે તું કોઈ થી બરમાશમાં અમ દેશ એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં સમાજને સમાજ કઈ કામ લાગે કયો કે છે જન ને જણ તો જન્મ ભક્ત જણે કા દાતા કા શુર નૈતરો રેજે વાંજણી તારો મત ગુમાવીશ નૂર તારે કુખાઈ એવા દીકરાઓને ઉત્પન્ન કરીશ કે જે સંપ્રદાયને માટે જે દેશને માટે જે સમાજને માટે ભારરૂપ બને બીજાનું બગાડનારા થાય કોઈનું સુધારે નહીં તો કાંઈ નહીં પણ કોઈનું બગાડે નહીં તોય ઘણુંય છે તો જે માતા પિતાને આવા બાળકો છે એ માતા પિતાને ધન્ય છે માટે ચારિત્રનો પાયો માતા ઉપર આધાર રાખે છે બાળકોમાં ચારિત્ર નિર્માણ કરનારી મા એ બાળકનો સૌથી પહેલો ગુરુ છે

અને સદાચાર આ ત્રણ વસ્તુ મેળવે છે સ્વામી દયાનંદજી એવું કહેતા કે હિન્દુઓનો ધર્મ એના દીકરાઓને લીધે નહીં પણ એની દીકરીઓને લીધે ટકી રહ્યો છે કારણ કે દીકરીઓ છે એ અલુણા વ્રત અધિક માસ જાગરણ બીજા ત્રીજા એ વ્રત જે વ્રત ઘણા તમારા વ્રત ભાત ભાતના આવતા હોય અને જૂના જમાનામાં આવું બધું કરતા તો આ હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખનારી આ દેશની સન્નારીઓ છે રામકૃષ્ણ દેવ એવું કહેતા કે મારામાં ત્યાગ વૈરાગ્યની જે ઝલક છે ને એ બધી જ મારી માતાને આભારી છે રાજા ગોપીચંદે એવું કહ્યું કે મારામાં આ ત્યાગ વૈરાગ છે મારી મા મેનાવતીને કારણે છે એણે મને ત્યાગનો રસ્તો બતાવ્યો દાદાભાઈ નવરોજીએ એવું કહ્યું કે મારી માતાએ મારી ઉપર ઝીણી ઝીણી નજર રાખી આ દુનિયાની ખરાબ કુટેવો અને દોષો થકી મારી રક્ષા કરી છે તો આવી ઘણી બધી માતાઓ થઈ છે અને એવા દિવ્ય માં આપણે બધાએ બનવાનું છે આમ તો માતાની ઘણી બધી ફરજો છે આના ઉપર તો જેટલું કહીએ એટલું ઓછું છે પણ નાટ્યશાળામાં પાછા ઘણા બધા પાત્રો છે કંઈ બે જ નથી એટલે બીજાને પણ ન્યાય આપવો બહુ જરૂરી છે તો માતાનું પાત્ર જે આપણને મળ્યું છે અને આપણે બરોબર ભજવવું